સેન્ટેક્સ જો પડતા નહીં. પૂજાબેન આજ બસી જાય, નકર પૂજા આ ફોન મારા તો બીજો લેતા આવ્યા છે ને એમાં. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હમણાં સારો કરે ને બધાને હાથને રાખે ને ધંધામાં લાભ આપે, આખો દિવસ સરસ મજા ન જાય એવી શુભેચ્છા આપું છું. તો આજે તો જો આપણે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કરવો છે, કેમકે આ છે ને નીણને હારવાની કામ હતું. તો જો અહીંયા નીણના ઢેકલા કરી દીધા છે, કેમકે આ નીણ છે ને અમે પાછી વેસાતી લાવ્યા. જો ઓલ પર હવે હું વાગા કરવાનું ચાલુ કરી દેવાનું છે. નટાણા તો પહેલાં અહીંયા જ ખડકી દીધી છે આ બધી, કેમકે બાજરીની નીણ છે ને ઓલો પોળા તો હવે થોડીક રહી, તો પાછું સોમા હાટો આપણે તૈયાર કરવું પડે કે નહીં. અટાણથી લઈ લઈએ ને તો સોમાહામાં કેમ લાગે એમ. થોડીક તો અમારા ખેતરમાંથી હતી, પણ થોડીક એટલી છે એ બધી વેસાતી લેવી પડી છે. તો એક ફેરો મારો પાસ હવાર વહેલાહેરના ગયા તો એક ફેરો ભરીને વૈયા આવ્યા ને, તો પછી તા કપડાને એવું બધું ધોઈ રહ્યા તા ફેરો ભરીને આવી ગયા. એટલે પછી આ પહેલાં તો આ બધી ખડકી દીધી ને જો હવે નાહી ધોઈ ને ટાણે ફ્રેશ થઈને જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો આજ થોડુંક બ્લોગનું મોડું થઈ ગયું છે ને તડકો આજ તો થઈ ગયો છે. ને પૂજાબેન આજ ભણવા વૈયા ગયા છે, કેમકે નીણ ને એવું બધું હારી રહ્યા તા ભણવાનું થઈ ગયું ને, તો ડાયરેક્ટ ભણવા વૈયા ગયા છે મારા પૂજાબેન. ને બધા બ્લોગમાં બનાવે જો તમને બધાને મજા આવશે, અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરજો. એટલે હવે પાછું આપણે કોમેન્ટનું નામ લેવાનું છે, તો પ્લીઝ તમે સરસ મજાની કોમેન્ટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. અમારા ગંગુબેન જો ખાય છે લીલી લીલી સાર, હજી છે ને થોડીક લીલી છે. તો જો નિર્ણય હારે નાખી દીધી હતી ને હવે જઈએ આપણે ઘરે. ને આજ તો છે ને ટેમ્પો અહીંયા 12 જે રાખ્યો છે, કેમકે હજી ફેરો ભરવા જવાનો છે. એક ફેરો હજી ઠેલવો ને હજી એક ફેરો જવાનો છે ભરવા. ને હજી જો અહીંયા પાનહોર ઉડી ગયો, કેમકે પવન હતો તો અહીં, તો હજી ફેરો ભરીને આવશે ને પછી ફળિયું એવું બધું સાફ કરી નાખ્યું. તો ફેમાં જો અમારા ઘરમાં કેટલી મસ્ત મસ્ત સકેલીઓ રમવા આવીએ છીએ, જો રમે છે. માળીએ બેઠી ગયો પણ એને મજા આવે. ફેમિલી જો ટેમ્પો ચાલુ કરે છે ને અમારો પાસે જાય છે પાછો ફેરો ભરવા. બા તમારે ના જવાનું આખેલે? તો ઓલખેલે છે ને મારા બા ને મારા પપ્પા ગયા હા, આખેલ મારા પપ્પા એકલા જવાના છે ફેરો ભરવા. હા ચાલુ થઈ ગયો જો. હે પૂજાબેન, તમારા પૂજાબેન ને જો રિસેસ પડી છે તો ટેમ્પો જો ને તે બાવણા દે છે, અહીં બધા એઠા એઠા રમે છે. તમારા પૂજાબેન જાય છે જો ભણવા. જાય ને ટાઈક ગરમ ઘડી જતી ને બેઠી. તમારા બા ને જો વાતો કરે રમે. મોટી થઈ ગયું હો પણ સુરત જઈને. ગાડી ધોડે બહુ ઊભી. હા કપડા દેખાડે અમારા સિયા બેન ના, કેટલા કપડા આવ્યા ઘીમ માં કબા. ઘીમના કપડા દેખાડે જો, જાવ કપડા અંદાય દેખાડે છે અમારા સિયા બેન ના. લે એને તો વાતો કરવી.
સંદીપ લાવ્યા છે, આખી ઉતાણી માં આવે ને તો મારા લેતા આવ્યા છે, કેવો લાગે છે? તો આ ફોન છે ને એ મારા લગ્ન નો ફોન છે, લગ્ન માં મને લઈ દીધો આ સંદીપભાઈ. તો લગ્ન નો પહેલો વહેલો ફોન આ મારો છે. એટાણે છે ને સંદીપ મારા હાટું પાછો લેતા આવ્યા છે કે અહીં તારે વાપરવો હોય ને તો ફોન વિડીયો કોલ ને એવું બધું કરવું હોય તો આમાંથી કરવાનો હોય કે ઓલામાંથી નહીં. તો આ ફોન મારા હાટું બીજો લેતા આવ્યા છે ને એમાં રહ્યું છે હવે 5% ચાર્જિંગ રહ્યું છે હવે. તો ઘણી વાત કરી નાખી, તો આને ઘડીક ચાર્જિંગમાં મૂકી દઈ ને જો ટેમ્પો આવી જશે. આખો ટેમ્પો ટેમ્પો ભરાઈને જો આવી જશે નીણ. અહીંયા અમારા પૂજાબેન નિશાળેથી આવીને હું કરું, રોંઢો રોંઢો કરવાનું ચાલુ છે. એવું છે, ભીખ લાગી ગઈ? હે હા, રોંઢો કરવાનું લીધો. નીણ તો લાવેલા છે પણ અટાણે નીણ ને થોલી કરવાની કા બેન? કેમ બસી જા? એવું છે. તો અટાણે છે ને હવે તો હવે અટાણે નહીં હારવાની કા? છે એમાં બાજરો નહીં રે? નહીં રે ખરો? નાની નાની ડુંડીઓ છે એમાં કા? તમારા પૂજાબેન જવે એને કઈ અટાણે તો હવે નીણ ને ઉતારવાની, હવે ફવાર ઉતારવાની છે કા? ફવાર ઉતારવાની છે ને? તો બે કેવા કરના શેકલા નાખજો એટલે શેકલા ને મજા આવે. પૂછી કા ઘણી ડુંડીઓ છે જો, આ ડુંડીઓમાં એક ધારો છે એવો જો, છે દાણા ઘણા. શેકલા નાખ દે ને તો શેકલા ને આખો નાખ દે કાંક, એટલે આમ શણાય. હેઠું નાખ દેવું હોય ને તો હેઠું શણાય. ઓહો, અમારું પૂજાબેન પાસે તો મોટી વ્યવસ્થા કરવા જાય, જાન રાખજો વાગી જાય ને. લાડ છે અહીં જરૂર એક ડુંડું. હાલ એ તો પૂજાબેન આજ બસી જાય, નકર પૂજાબેનને આગળ લેવાના હતા. ભલે પછી કવડે કવડે બહુ આમાં કા, કે આ ફેમિલી આમાં છે ને નીણ હારી ને એટલે કવડે બહુ. અમારા પૂજાબેન જાઓ નખરે લીલું છે ને એ ભાઈ શેકલા છે ને, અહીંયા માળા છે ને તે માળામાંથી આગળ એઠા ઉતરશે. અંધાય કોઈ ન હોય ને ત્યાં ઉતરે, ફસલ હોય તો ન ઉતરે કંઈ. અટાને છે ને આપણે નીણ કંઈ હારવાની નથી, અટાને નીણ નાખો ટેમ્પો એમને ભરાઈ રહેવા દેવાનું છે. અટાણે કેમ કે હવે મોડું થઈ ગયું, હવે હારશે તો વાર લાગશે, તો મારે બાકી હવારે કે હવે હારશું. તો આમ અમારે બેન તો જો ના સડીને કાં જવું, તમારે પડ્યો ને તો એઠા વાગી જાહે હો. શું છે એના ડુંડા? ડુંડા વીણવા હાટું ના સડ્યા, બોલો જાન ટેક જો પડતા નહીં. રોટલા કરીને વી આવે છે ને, એટલી ગરમી હતી આજે રસોડામાં તો ઉભાય નહીં ને, એટલી ગરમી હતી. હવે પંખો ચાલુ કરી દેવો છે, પંખો ચાલુ કરી દીધો. મારા પૂજા ભાઈ લેસન કરે, હું લેસન કરવા આજે હું આપ્યું આજે લેસન પાકી બોકી એવું છે એમ ને. જો અમારો પૂજાબેન છે ને રાતને દે લેસન કરે ને, અટાણે લેસન કરશે પાછું સવારે લેસન કરશું ને. તો આવા અમારા પૂજાબેન કાકા અક્ષર મસ્ત મસ્ત છે ને. હવે જવું છે વાળું કરવા, તો વાળું કરી આવીએ. તમારે વાળું કરવાનું છે કે નહીં? કેમ રોંઢે ખાધું એટલે? તો એ તમારો સારો, રોંઢે ખાય એટલે પછી હાજે નહીં ખાવાનું. અટાણ કરે લેસન કરવાનું એમ. અમારા પૂજાબેન લેસન કરે છે. તો બસ આજનો વિડીયો કાં ટાઈમ મૂકીએ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને એમ જોઈએ.